નોકરી માટે થનગની રહેલી રોશની વારંવાર મોબાઈલ જોઈ રહી છે. જોબ કન્સલ્ટન્સીવાળાનો ફોન આવે તો તરત ઉપાડી લઉં એવું તે વિચારી રહી છે. કોઈ કંપનીનો ઓફર લેટર તો નથી આવ્યો ને તેવા સવાલ સાથે વારંવાર મેઇલ પણ ચેક કરતી રહે છે. પરંતુ રોશનીની ઈચ્છા આજે પણ પૂરી ના થઈ. નિરાશાની સાથે સાથે રોશનીનું ટેન્શન પણ વધી રહ્યું છે. ટેન્શન છે 8 લાખ રૂપિયાની એજ્યુકેશન લોનનું. આ લોન લઈને તો પપ્પાએ ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. આશા હતી કે સારી કંપનીમાં નોકરી મળી જશે એટલે ફટાફટ લોન ભરી દઈશું. રોશનીએ તો બેંગાલુરુથી લઈને અમેરિકામાં સેટલ થવાના સપના પણ સજાવી દીધા હતા. પરંતુ આ સપના ક્યારે પૂરા થશે તેની ચિંતા રોશનીને સતાવી રહી છે. રોશનીને બીટેકની ડિગ્રી તો ગયા વર્ષે જ મળી ગઈ, પરંતુ હજુ સુધી નોકરીના ઠેકાણા નથી પડ્યા. કોલેજમાં એડમિશન લીધું ત્યારે તો કેમ્પસમાં ઢગલો સ્ટાર્ટઅપ્સવાળા ઇન્ટરવ્યૂ માટે આવતા હતા. તે વખતે ઘણા સિનિયર્સને તગડા પગારની નોકરીઓ પણ મળતી હતી. પરંતુ રોશની ફાઇનલ યરમાં પહોંચી ત્યારથી કંપનીઓએ કેમ્પસમાંથી ભરતી કરવાનું ઘટાડી દીધું છે. રોશની જેવી જ સ્થિતિ દેશના લાખો યુવાનોની છે. આઈટી કંપનીઓ છેલ્લા 2 દાયકાથી તો મન મૂકીને નોકરીઓ આપતી હતી, પરંતુ કોરોના ગયો ત્યારથી આ કંપનીઓએ ભરતી પર બ્રેક મારી દીધી છે. દેશની જ નહીં પરંતુ વિદેશની આઈટી કંપનીઓએ પણ છેલ્લા 1 વર્ષથી ભરતી કરવાનું જ બંધ કરી દીધું છે. રિટેલ અને ઈ કોમર્સ જેવા સેક્ટર્સમાં પણ આવી જ સ્થિતિ છે. કંપનીઓ આર્થિક મંદીને કારણે પહેલેથી જ ફ્રેશર્સને નોકરીએ રાખવાનું ટાળી રહી હતી. ત્યાં વળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આવીને સ્થિતિ બગાડી દીધી છે. ફ્રેશર્સની ભરતીમાં ગયા વર્ષે 30% મોટો ઘટાડો પણ નોંધાયો છે. 2022ની તુલનાએ 2023માં ફ્રેશર્સ માટે જોબ ઓપનિંગનું પ્રમાણ 20% ઘટી ગયું છે. ધારો કે નોકરી મળી જાય તો પણ સ્થિતિ કઈ એટલી બધી સારી નથી હોતી. હવે તો કાયમી નોકરી મળવાનું જાણે કે બંધ જ થઈ ગયું છે. ઈપીએફઓના તાજા આંકડા દર્શાવે છે કે ભારત આ સંગઠિત સેક્ટરમાં રોજગારીનું સ્તર છેલ્લા 30 મહિનાના તળિયે પહોંચ્યું છે. રોશની આ વખતના બજેટમાં સરકાર પાસેથી સારા ભવિષ્યની ગેરંટી ઈચ્છે છે. ભારતના સ્ટાર્ટઅપ જગતમાં આવેલો તેજીનો ઉભરો ઝડપથી શમી ગયો છે અને તેના લીધે યુવા પેઢી નિરાશ છે. જો નોકરીઓ જ નહીં મળે તો પછી મોંઘી કોલેજોમાં એડમિશન કોણ લેશે? જે રીતે દેશમાં નોકરીઓ ઘટી રહી છે તેને જોતા રોશની સરકાર પાસેથી એજ્યુકેશન લોનમાં રાહત અને છૂટછાટ મેળવવા માંગે છે. રોશનીની ઈચ્છા છે કે ભણતરની મોંઘવારી અંકુશમાં આવે, કુશળ લોકોને સપના પૂરા કરવાની તક મળે, જેમના માતા પિતા પૈસે ટકે સુખી નથી તેમના ટેલેન્ટેડ છોકરા છોકરીના સપના ના તૂટે, કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં નોકરીઓ માટે ચાલતા ગોટાળા અટકે તેવી ગેરંટી પણ રોશની માંગે છે. સરકાર એવી વ્યવસ્થા કરે જેથી પરીક્ષાથી લઈને નિમણૂક સુધીની સમગ્ર પ્રક્રિયા એક નક્કી થયેલા સમયની અંદર પૂરી થાય. તો શું આ વખતના ચૂંટણીલક્ષી બજેટમાં વિદ્યાર્થીઓની આશા પૂરી થશે ખરી?